बोलो स्वामी नारायण भगवान ने जय ठाकुर जी महाराज ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री सद्गुरु देव ने जय श्री पांच सो परम सने जय। કીર્તન ગાઈશું, થોડી વાર ધૂન કરી પછી આપણે કથા વાર્તાનો લાભ લેશું। હે આજ મારું ભાગ્ય અલૌકિક સજની अलवेलो घेरे आव्या रे।
સજની અલબેલા ઘેર આવ્યા રે પાતળી એ પી દોરે જાળવ્યો જો પણ
માથે મંજુલ છે માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલે પ્યો નમો નમઃ આજે તારીખ 8-9-2023 પવિત્ર ચાતુર્માસ એની અંદર શ્રાવણ માસ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને ત્યારે એની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે સપ્તદિનાત્મક રાત્રિ શ્રી નીલકંઠ ચરિત્રની કથા એનો આજે 5મો દિવસ આપણી સભાની અંદર અહીંયા પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ નીલકંઠ મહાપ્રભુ આપણી આખી ગુરુ પરંપરા આજે જેમણે સુંદર મજાની આ 5મા દિવસની કથાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત પ્રણવ ભગત વિરેન્દ્રભાઈ પટેલ એમનો આખો પરિવાર અને નીલકંઠ ચરિત્રની કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કેવો વરસાદ નડ્યો આજે નીલકંઠ વર્ણી આપણને દર કથામાં એકાદી વાર આવી ચુનૌતી તો આપે છે
પણ આજે ચુનૌતીને પાસ કરીને આવી ગયા હો તમે બધા, તાલીથી વધાવો તમને એકવાર. આમાં એક બીજી એક આમાં એક ભગવાનની એક બીજી પણ એક શું કહેવાય એ છે કે તમે બધા હાડા છો એ જો આવી જાઓ ને તો ભીના થાવ. જે જે સાડા છ આવ્યા હતા ને એકદમ સેફલી આવી ગયા. સાડા છ પછી જે ચાલુ થયા ને એ બધા પલળતા પલળતા આવ્યા પછી. એટલે ભગવાને આમ આપણને ઘણું એક એક વરસાદ આપીને ઘણું બધું શીખવાડતા હોય ને કહેતા હોય, એમાંથી પછી આપણે કેવું લઈએ છીએ એના ઉપર આધાર છે. સમજ્યા ને ભાઈ? પછી આ તો નીલકંઠ ચરિત્રની કથા. એટલે આમાં તો આપણને છે ને ભગવાન પડે પડે શું શીખવાડે, દુઃખોમાંથી દર્દોમાંથી કેવી રીતે બહાર નીકળાય, એમાંથી કેવી રીતે સામનો કરીને આગળ વધાય એની કથા આ કથા છે. આમાં બેઠા બેઠા એવું નહીં સાંભળવાનું, ઓહો મહારાજ તો એ રાજા ધીરાજ પણ એ તકિયે બેઠા હતા, આમ તકિયાનો ટેકો દઈને પાછળ એ લીમવૃક્ષ હતો, આગળ એ મુક્તોની સભા ભરાણી હતી, એમાં આહા સુરતના ભક્તો આવ્યા ભગવાન માટે ઘારી લાયા, ખંભાતના ભક્તો આવ્યા શું લાયા, સુતર ભેણી લાયા, આણંદના ભક્તો આવ્યા શું લાયા, ફૂલવડી લાયા. કે એ થોડી કથા છે કે ઓહો ખાઈ પીને લહેર કરવાની ને બેઠા બેઠા મજા કરવાની કે આ હા હા મહારાજ આવું સુખ અમને ક્યારે મળશે એમ કે એવી જ આ કથા નથી. આ કથા તો પડે પડે ચુનૌતીઓની કથા છે. ભગવાન નીલકંઠ મહાપ્રભુ બદ્રીનાથની અંદર એ પૂજારીની સાથે એનો ભક્તિને ભાવ એને સ્વીકારી અને હવે એમની પાસે આજ્ઞા માગે છે કે અમારે નીકળવું છે. નીલકંઠ મહાપ્રભુને પૂજારી હાથ જોડીને વિનંતી કરે છે કે મહાપ્રભુ આપને ક્યાં જવું છે, અમારે તો બદ્રીવન જવું છે. બદ્રીવન જવું છે? હા, બદ્રીવન જવું હોય ને તો અમારી સાથે તમે જોશીમઠ પધારો. ક્યાં પધારો? જોશીમઠ પધારો. કૂતરું કથા સાંભળવા આવ્યું એમ આજે. વાહ બિચારા, જો તમને હું સાચું નહીં ગયા તો ઘણી વાર કથામ કહું કે ભગવાને એક મનુષ્યના શરીરને જેવું આપ્યું છે, કાંઈ ખુરશીની અંદર તમને બેહાડીને કથા સંભળાવે, પંખા ચાલુ કરે, ઓલું કૂતરું આવ્યો કે ઓલો છોકરો ભાગ્યો કે ભાગ, તારા એટલા બધા પુણ્ય ક્યાંથી ઉદય થઈ જાય, તું અહીં બેઠો બેઠો કથા સાંભળે ઉભો થા બોલો, નકર એ કોઈ નડે જ નહીં, એને આઈને શાંતિથી બચારું બેઠું બેઠું સાંભળતું હોત, પણ તોય બેવા દીધું આપણે કંઈ પણ. એટલે આ ભગવાન તો આપણને આમ પેલું આમ કે તાલી વગાડીને કહે છે, જાગી જજો આ જન્મમાં જો કથા સાંભળી લીધી, સત્સંગ કરી લીધો, હે ભગવાનને રાજી કરી લીધા તો કામ થઈ ગયું, બાકી આવતા જન્મમાં પછી આવી રીતે જ બગાડવાના છે. પછી આપણે કહેશું ઓહો બોલા સ્વામી કથા સારી કરતા હતા, હો ઓહો નીલકંઠ ચરિત્રની કથા અત્યારે ચાલે છે, હાલો હાલો હવે કંઈ નહીં, આપણો બીજો અવતાર તો આમાં સાંભળવા જ જવાય ને, પણ આવી રીતે જો સાંભળવા આવીએ ને કાઢે, હે અમારા અશ્વિન જેવા કોક તો તૈયાર હોય જ પછી બેઠા હોય બોલો. હા એટલે પૂજારી મહારાજ નીલકંઠ વર્ણીને કહે છે અમારી સાથે હવે અમથાય ત્યાં અહીંયા અમારે બદ્રીનાથની અંદર અન્નકૂટનો ઉત્સવ થઈ જાય, એટલે એના પછી કબાડ શું થઈ જાય, મંદિરના બંધ થઈ જાય, હવે અહીંયા દેવતાઓ બધાએ ભગવાનની સેવા કરશે અને અમે મૂર્તિઓ લઈ અને હવે ક્યાં જઈશું, નીચે જ્યોતિર્મઠની અંદર જશું. બીસ દિવસ દિના જો બદ્રીનાથ મે રહે હરિ સો, બીસ દિવસ દિવસો સાથે તારીખો સાથે તિથિઓ સાથે લખાયેલા ગ્રંથો ની અંદર ચરિત્રો છે.
બદ્રીનાથમાં ભગવાન શ્રી હરિ 20 દિવસ રોકાઈ દીપોત્સવ અન્નકૂટનો ઉત્સવ કરી અને પછી ભગવાન અન્નકૂટ કરી કે પાઠ દેહો મંદિર કે બંધ કીને દેહો ઉત્સવ કરી અને ભગવાનને પોઢાડી અને પછી પૂજારી આદિક જે ત્યાં રહેવા વાળા માણસો બધા ત્યાંથી શું થાય ભગવાનને લઈને રવાના થાય જ્યોતિર્મઠની અંદર નીચે આવે ત્યાં સિદ્ધો હોય ભગવાનની દિવ્ય રૂપે પૂજા કરે આવું આધારાનંદ સ્વામી પોતાના ગ્રંથની અંદર લખે છે. ભગવાનને લઈ હાથી પર બેસી પૂજારી મહારાજ રાજઠાટથી નીચે જ્યોતિર્મઠની અંદર આવે અને આ જે તૈયારીઓ થઈ જ્યોતિર્મઠમાં જવા માટેની ત્યારે નીલકંઠને જોયા પૂજારીએ. પૂજારી કીધું, નીલકંઠ આપ પહેલા અમારા હાથીની અંબાડી ઉપર બિરાજમાન થાઓ, ત્યારબાદ અમે હાથીની અંબાડી પર બેસીશું. વિચારો લો તમે. સુવર્ણ કે આધારાનંદ સ્વામી કે હાથીના દાંત કેવા હતા? તો કે સુવર્ણથી મઢેલા હતા. કેનાથી મઢેલા હતા? એક તો હાથીના દાંત આમ ઓરિજિનલ બી આટલા કિંમતી હોય, ખબર ને તમને, બહુ કિંમતી એના દાંત હોય. આમ કહેવત છે કે હાથી જીવે 1,00,000 અને મરે 1,25,00,000. કેટલા હવે ના કાઢતા એને, બેવા દેજો ત્યાં. તો એકાદા મારા જેવા તો કોઈક ઉદાર હોવા જોઈએ ને. બેસી જા ભાઈ બેસ. પણ એ કે ના, હવે નહીં બેવું, એ હોય ગયો, બોલો એના ભાગમાં નહીં. હવે શું કરીએ? હવે કહેવત છે આપણે ત્યાં હાથી મરે 1,25,000 થાય. કેટલાનો? કારણ કે એની અંદર એટલું બધું કિંમતી દાંત હોય એના, એનું બીજું બધું જે કંઈ હશે એ બધું એટલું કિંમતી હોય એ દાંત હાથીના. અને એને શું લગાવ્યું છે? સુવર્ણ લગાવ્યું છે. વિચારો લો તમે. તાકો પ્રથા ગગન રહે સબ ગાજે. ભગવાનની જે સવારી બદ્રીનાથમાંથી હવે જ્યોતિર્મઠમાં જાય છે એ રસાલા સાથે ગાયન થાય છે. કોઈ તબલા વગાડે છે, કોઈ મંજીરા વગાડે છે,
કોઈ ભૂંગળો વગાડે છે અને ભગવાનને એ આનંદ ભેર સવારી નીચે ચાલી જાય છે. તો રંગ કે ભગવાન નીલકંઠ મહાપ્રભુ એ અનંત આત્માઓને હાથીની અંબાડી ઉપર બેસી આજે 11.5-12 વર્ષનો નાનકડો એવો બાળક એ અંબાડી ઉપર બેઠો હશે. આમ નીચેથી બધા વ્યક્તિઓ જોતા હશે. મૂકી દે નીચે. હવે કેવું સરસ મજાનું વાતાવરણ લાગતું હશે અને એ નાનકડો એવો બાળક હોય અને એ બધી બાજુ આમ નજર હાથીની અંબાડી ઉપર બેસીને કરતો હોય એટલે સહેજે સહેજે સામાન્ય માણસ હોય એનું મન પણ શું થાય અંદર આકર્ષાય. ભગવાન શ્રી હરિ બધાને દર્શન આપતા 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 જોશીમઠની અંદર પધાર્યા. જોશીમઠની અંદર આવ્યા. પૂજારીએ જ્યાં રહેવાનું સ્થાન હતું ત્યાં સુંદર મજાના બંગલાઓ હતા. શું હતા? બંગલાઓ. એ નદીના કિનારા ઉપર નેચરલ બંગલાઓ. એ બંગલાની અંદર ભગવાન નીલકંઠ મહાપ્રભુને ઉતારો આપ્યો. ઉતારો આપીને પાછી ભગવાનની સેવા પૂજારી કરવા લાગ્યા. બોલો લો. હા, ભગવાન આવી રીતે ભગવાન પોતાના ભક્તને એવા આમ હૃદયની અંદર પેસી જાય, એવા હૃદયની અંદર પેસી જાય. હવે પૂજારીને એવું થઈ ગયું છે કે હવે આપણે ભગવાનને છોડવા નથી. ભગવાનને હાથી ઉપર બેહાડીને લાયા. વિચારો તમે, લાવીને પાછા બંગલામાં રાખ્યા. રાખીને ભગવાનને રોજ નિત નવા થાળ બનાવી આ જોશીમઠની અંદર જમાડે છે. એ ભગવાનની સેવા કરે છે. હા, ભગવાનને કહે છે કે હવે તમારે અહીંયા જ રહેવાનું. આપણે હવે પાછું અહીંથી જ્યારે અખાત્રીજ થાય એટલે પાછા ક્યાં જશું? બદ્રીનાથમાં જઈશું અને પછી ત્યાં પાછા ભેગા રહેશું. બરની કહે હી જે હ જો સુન કે બોલત ભય તુમારો ભાવ હી તે મને પૂરે કિન સબ. વર્ણી કે પૂજારી મહારાજ, તમારો ભાવ તો બહુ છે, તમારા ભાવ ઘણા મેં પૂરા કર્યા, પણ હવે અમારો ભાવ પણ તમે પૂરો કરો. હે પૂજારી, હવે અમારે અહીંથી જવું છે. ક્યાં જવું છે ભગવાન? અરે, અમારે હવે બદ્રીવનની અંદર જેવું છે, જ્યાં નરનારાયણ ભગવાન હજારો વર્ષથી આ ભારત દેશની અંદર શાંતિ રહે, સમૃદ્ધિ રહે, ભક્તિ ઉદય થઈને રહે એના માટે જ્યાં તપ કરી રહ્યા છે. આ ભારત દેશના અધિષ્ઠાતા દેવ છે, એના દર્શન કરવા છે. એટલું જ નહીં, સાથે સાથે અમારે પણ ત્યાં જઈને શું કરવું છે? તપ કરવું છે. હા, બોલો લો. 11.5-12 વર્ષનો છોકરો આવી રીતની વાત ઓલા વડીલ વૃદ્ધ પૂજારી આગળ કરે એને કેટલું આશ્ચર્ય લાગે. અરે, આમ તમે જોઈ લો ને, તમારા જ ઘેર કોઈ છોકરો હોય, નાનો એવો હોય, એવું કે મારે ડૉક્ટર બનવું છે પપ્પા, મારે વકીલ બનવું છે, મારે પાયલોટ બનવું છે, ત્યાં તમને કેવું આમ ગદગદ થાય. ઓહો,
છોકરો છે નાનો, પણ વિચારતો જો કેવડા મોટા છે. આ હા હે ભગવાન, આને આવો કરો તો સારું. પ્રાર્થના થાય ને તરત થવા માંડે. તો પૂજારી મહારાજ ની આગળ એક એકલો, નથી કોઈ પરિવાર સાથે, નથી કોઈ સાથે, સેવકો એકલા નીલકંઠ વર્ણી આવી રીતે ફરતા ફરતા આવી રીતે વાત કરતા હોય, કેટલો પૂજારીને ભાવ થતો હશે બોલો. હે અબ હમ હિમગીરી કે માહી જાવે કી ચાહે તાઈ, નર નારાયણ ઋષિ જો તપ કરત હે જિયાસો, સો આશ્રમ દેખે કે જોઈ કેસી શોભા તાકી રહાઈ, તપ કરણ ઇચ્છાહે મોઈ તાકે ડગર બતા દો સોઈ. પૂજારી મહારાજ, અમારે ત્યાં જવક છે, એનો રસ્તો અમને બતાવો. હવે તમે શું બતાવો? રસ્તો બતાવો. પૂજારીને થાય છે કે આવી રીતે જો રસ્તો બતાવી દઈશ ને તો આ જલ્દી જશે, એના કરતા હમણાં રસ્તો બતાવો નથી. હે હા, ઘણાના ઘેર એવું હોય કે કોઈ મહેમાન આવે ને તો એમ થાય કે આ મહેમાન અહીં રોકાય, એટલે એને રોકાવા માટે થઈને એના બસનો સમય હોય ને ત્યારે જ કંઈક એવો પ્રોગ્રામ ગોઠવે કે એની બસ હોય ને એ ચૂકવી દે. શું કરી દે? ચૂકવી દે. અને ઘણા મહેમાન એવા આવે તો એ મહેમાન આવે ને તો આ ઘરના માલિકે એક પ્રિન્ટ કાઢીને રાખી હોય. શું કાઢીને રાખી હોય? પ્રિન્ટ કાઢીને, આટલા વાગે આ બસ આવે છે, આટલા વાગે આ બસ આવે છે, આટલા વાગે આ બસ આવે છે. એ પેલા પાણી પીવા બાથરૂમ કરવા માટે મહેમાન કંઈક બહાર જાય ને તો ધીરે ધીરે ટેબલ ઉપર મૂકી દે. ક્યાં મૂકી દે? ટેબલ ઉપર. પેલા મહેમાન આવે એટલે સહેજે જોવે એટલે હાથમાં લે કે ઓહો આ બસ રૂટ અત્યારથી આપી દીધો આણે, હજુ તો હમણાં આવ્યો છો તા, હે આટલા વાગે બસ આવે, સારું તો હવે અમે આટલા વાગે નીકળી જશું. ઓલો બેઠો બેઠો કે હા થેન્ક યુ, લો વયા જજો, આવજો, બોલો લો. એમ અત્યારે પૂજારી મહારાજ આ નીલકંઠને રોકવા માટે થઈ અને કંઈક ને કંઈક, હમણાં ઉત્સવ છે, આપણે અહીં જઈશું, આપણે અહીં કરશું, આપણે આમ ફરશું, નીલકંઠ અહીં તો આ બહુ સરસ છે, તમને હું જોવા લઈ જઈશ, આમ તેમ બધી વાતોમાં એવા ગૂંચવે એવા ગૂંચવે, પણ ભગવાનને તો અહીંથી જવા દેવાનું મન થતું નથી. પછી ભગવાન તો ભગવાન છે, પૂજારીને કહી દીધું હવે બતાવશો તમારા માર્ગે જઈશ, બાકી હું મારી હાથે ગોતી લઈશ. શું કહી દીધું? હવે તમે જો નહીં બતાવો તો હું મારી હાથે ગોતી લઈશ, હવે તમે કંઈ ચિંતા કરશો નહીં. અને ત્યારે પછી પૂજારીએ રસ્તો બતાવ્યો, ભગવાન શ્રી હરિને વંદન કર્યા અને કીધું કે પાછા તમે અહીંયા પધારજો. ભગવાને એને આશીર્વાદ આપ્યા. ભગવાન શ્રી હરિ આજ જોશી મઠથી નીકળી અને ભગવાન આગળ વધતા જાય છે. હિમાલયની અંદર ભગવાન શ્રી હરિ, તમે વિચારો તો ખરા, એ ઠંડીનો સમય હશે, હે બરફ આચ્છાદિત છવાયેલો હશે, જ્યારે ભગવાનના મંદિરો ઉપર બંધ થવા લાગ્યા અને ત્યારે ભગવાન નીલકંઠે હવે ઉપર જવાનું પ્રયાણ ચાલુ કર્યું. વિચારો તમે, હે એ બરફ એવા છવાયેલા હશે ઝાડવાઓની ઉપર, કોઈ જગ્યાએ લીલા પાંદડાઓ નહીં રહ્યા હોય, જ્યાં પક્ષી અને પ્રાણીઓ નહીં રહી શકતા, એટલી ઠંડીનું વાતાવરણ જ્યાં ઉત્પન્ન થાય છે એવા વિસ્તારની અંદર આજ ભગવાન નીલકંઠ સાહસ કરી અને આગળ વધી રહ્યા છે. જેના જીવનની અંદર કઠિનાઈઓનો સામનો કરવાની જ સતત ઉત્સુકતા છે. શું છે? સતત ઉત્સુકતા છે. ઘણાના જીવનની અંદર એવું હોય કે સહેજે સહેજી જીવન ચાલતું હોય એની અંદર એને આનંદ હોય, ઘણાના જીવનની અંદર એવું હોય કે જેમ એના જીવનની અંદર કઠિનાઈઓ આવે ને એમ એના જીવનની અંદર પ્રોત્સાહિત થાય. અને હંમેશા જીવનની અંદર એક વસ્તુ લખી રાખવા જેવી છે, તમારા જીવનમાં જ્યાં સુધી કોઈ પ્રશ્ન નથી આવતો ત્યાં સુધી તમારી બુદ્ધિ ક્યારેય ખીલતી નથી. એ પછી નાના છોકરાઓ હોય, યુવાનો હોય કે વડીલો હોય, ઘણાના જીવનની અંદર એવું હોય કે એને સુખ સુખ ને સુખ જ હોય. હા શું હોય? સુખ સુખ ને સુખ જ હોય. એને સમજાવતા, એને હરખી રીતે રાખતા કેટલા વર્ષો જાય ત્યારે વ્યવસ્થિત થાય. અને ઘણાના ઘરની અંદર ખાવાનું ના મળતું હોય, બે ટાઈમના રોટલા ભેગા કરવા માટે આખો દાડો મજૂરી કરવી પડતી હોય,
અને એનો છોકરો હોય ને એને તમે જોજો એટલો ટેલેન્ટ હોય ને, ખાલી આમ ઈશારો કરો તો સમજી જાય કે આ આ કહેવા માંગે છે એવું. બોલો. હા, એટલે નીલકંઠના જીવનની અંદર પળે પળે સાહસ હતું. શું હતું? સાહસ હતું. એવા નીલકંઠ વર્ણી આગળ વધતા વધતા એટલી બધી ઠંડી વાળા વાતાવરણની અંદર આજ આગળ વધતા જાય છે. જ્યાં કોઈ પક્ષી નથી, જ્યાં કોઈ પ્રાણી નથી, જ્યાં લીલું ઝાડ નથી, જ્યાં જુએ ના બરફ બરફ ને બરફ છે. ક્યારેક ક્યારેક તો નીલકંઠ પગ મૂકે છે અને ઉપર બરફ હોય, જ્યાં પગ મૂકે ત્યાં સીધો પાણી નીચેથી આવે, પાણી ઠંડુ લાગે, પાછા નીલકંઠ બેલેન્સ કરે, બેલેન્સ કરીને પાછા આગળ વધે. નદીઓના વહેણ ચાલતા હોય એના ઉપર પણ બરફ છવાઈ ગયા હોય, આવા વાતાવરણની અંદર આજ ભગવાન નીલકંઠ વર્ણી આગળ ચાલતા જાય છે. આ બાજુ જોશીરમઠની અંદર પેલા પૂજારી બેઠા છે ને, હે, એને ન્યા એટલી ઠંડી લાગે છે અને એને તરત એવો વિચાર આવે છે કે નીલકંઠ બાલા જોગી આજ અહીંથી નીકળ્યા છે નારાયણ વનની અંદર જવા માટે. ઉપર તો કેટલો બરફ છવાયેલો હશે, અહીં હું બેઠો છું તો મારે સગડી લઈને તાપવું પડે છે, આ ગરમ ધાબળાઓ ઓઢવા પડે છે, ઘરની અંદર રહેવું પડે છે. તો આજ એની પાસે નથી કંઈ ઓઢવા માટે, નથી કંઈ પહેરવા માટે, નથી કંઈ સાધન કે સામગ્રી, અને એકલા ખાલી હાથની અંદર એક કમંડળો અને દંડ લઈ માળા એક હાથમાં લઈને નીકળી પડેલો બાલા જોગી. આજે એની પરિસ્થિતિ શું હશે વિચારો. લો, આપણે કાલની કથા સાંભળી હતી, પણ આપણને આજે એવો વિચાર આવે કે ઓહો ભગવાન આવી રીતે જાય છે એમ. હે, આ વિચાર આવવા પાછળનું કારણ એને ભગવાનની સાથે એવો પ્રેમ થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? પ્રેમ થઈ ગયો હતો. આજ ભગવાન એનાથી છૂટા પડ્યા, પણ હૃદયમાંથી એનાથી ભગવાન છૂટતા નથી. અને એટલા માટે જ વાલા તારી મૂર્તિ નો બંધન છે, ચંદ્ર ને ચકોરી ની પ્રીતડી ના જેવું. વાલા તારી મૂર્તિ નો બંધન છે, ચંદ્ર ને ચકોરી ની પ્રીતડી ના જેવું. ભગવાન સાથે પૂજારી ને કેવો પ્રેમ થયો હશે, કેવો ભાવ થયો હશે. ભગવાન એનાથી દૂર ગયા, પણ છતાં એના હૃદયમાંથી ભગવાન દૂર ગયા નથી. આપણે આ નીલકંઠ ચરિત્રની કથામાંથી આ કરવાનું છે, ભગવાનમાં પ્રેમ આપણો દિન પ્રતિદિન વધતો જાય, આપણને ભાવ વધતો જાય. આ ભગવાનના ચરિત્ર સાંભળીને ઘેર બેઠા હોય ત્યારે ક્યારેક ક્યારેક વિચારવું, આહા એ નાનકડા એવા ભગવાન, એ બાલ સ્વરૂપ અમારા માટે થઈને કેવી તપશ્ચર્યા કરી, કેવા કેવા વનની અંદર ફર્યા, કેવા દુઃખને સહન કર્યા, ત્યારે આજ આપણે બધા સુખિયા થઈને બેઠા છીએ. હા, એમનામ સુખિયા નથી થયા. આ સુખની પાછળ બહુ મોટો ભગવાન શ્રી હરિથી લઈ આપણા નંદ સંતો અને આપણા પૂર્વજોનો ભોગ છે, ત્યારે એનો આપણે આજ બેઠા બેઠા મીઠું અને મધુર ફળ ભોગવી રહ્યા છીએ. આ પૂજારીને આવો ભગવાન પ્રત્યે ભાવ થયો છે કેવો. વાલા તારી મૂર્તિ નો બંધન છે, ચંદ્ર રે ચકોરી પ્રીતડી ના છે. વાલા તારી મૂર્તિ નો બંધન છે, ચંદ્ર રે ચકોરી પ્રીતડી ના છે. ચંદ્ર રે જો નિર્ગે
પણ હૃદયની અંદર એને દર્શન છે. જો હૃદયમાંથી ભગવાન નીકળી જાય તો પૂજારીનો પ્રાણ રહી શકે નહીં. હા, બે રીતના દર્શન હોય, એક બાહ્ય દર્શન હોય, એક આંતરિક દર્શન હોય. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં બિરાજમાન છે અને કુશળ કુંવરબાઈ ત્યાં પધારે છે, ધરમપુરના મહારાણી છે પોતે. ભગવાન માટે સુંદર મજાના ચોખા લઈને આવે છે. ભગવાન શ્રી હરિના મૂર્તિના દર્શન કરે છે. જેવા મૂર્તિના દર્શન કરે છે એવા જ એને હૃદયમાં ઉતારે છે. ક્યાં ઉતારે છે? હૃદયમાં ઉતારે છે. એવા ભગવાનને હૃદયમાં ઉતારે છે કે જ્યારે ભગવાન ત્યાં પ્રત્યક્ષ ના હોય, જ્યારે આંખ બંધ કરે ત્યારે એ ધરમપુરના કુશળ કુંવરબાઈને ભગવાનના હૃદયની અંદર જેવા પ્રત્યક્ષ દર્શન કર્યા હોય એવા ને એવા દર્શન થાય, આવું ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે. આપણે આ કરવાનું છે. અહીંયા ભગવાન નીલકંઠ મહાપ્રભુ ઊભા છે, આપણે ઊભા નથી રાખવાના, એમને આપણા હૃદયની અંદર ચલાવવાના છે. હા, બરફ આવે ત્યારે બરફની અંદર આ મૂર્તિને જોવાની કે આહાહા, હે, એ કેવું હિમાલયનું દ્રશ્ય હશે ને એની અંદર ભગવાન કેવી રીતે ચાલતા હશે. ભગવાનની ઉપર ક્યારેક ક્યારેક એ સ્નો પડતો હશે, બરફનો જે વરસાદ થતો હશે, ક્યારેક ભગવાનના હાથ ઉપર લાગતો હશે, ક્યારેક ભગવાનના મસ્તક ઉપર લાગતો હશે, ક્યારેક ભગવાનની નાની એવી ધોતલી આહા બરફથી છવાયેલી હશે, એ કેવા ભગવાન લાગતા હશે. હે, આટલી ઠંડી લાગતી હશે, ભગવાનના શરીરના ગાલ એ ફાટી ગયા હશે, હાથ ફાટ્યા હશે, ચરણ હાવ ખુલ્લા છે ભગવાનના, નથી પાદુકા પહેરી, હે, નથી બૂટ પહેર્યા, નથી ચપ્પલ પહેર્યા ભગવાને. એ ઠંડુ લાગતું હશે ત્યારે ભગવાન શું કરતા હશે? આવું બેઠા બેઠા વિચારીએ તો ભગવાનમાં એ જ થાય. હા, બાકી કથા સાંભળ્યા જ કરીએ ને પછી ઊભા થઈને વયા જઈએ તો કે એ જ થાય નહીં. આ પૂજારીને આમ એ જ થયેલું. કેવી રીતે? હે ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી તજી લે પ્રાણને વિયોગ જોરી જોરી. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી તજી લે પ્રાણને વિયોગ જોરી જોરી. અદ્ભુત આપણને બદ્રીનાથ થી લઈને જોશીમઠ સુધી સાથે રહેલા નાનકડા એવા બ્રહ્મચારી આજ બદ્રીવન ની વાટ લઈને ગયા છે. માનસરોવર જવાની વાત કરતા હતા ને ઠંડી કેટલી હશે, એ કેવી રીતે રહેતા હશે એની આજ મને ચિંતા થાય છે. અને આ બાજુ બદ્રીવનની અંદર આજ નરનારાયણ ભગવાન ને ઋષિ મુનિઓ એને હરખ છે. શું છે? હરખ છે. હા, એને એમ છે કે આજે અમારા બદ્રીવનને પાવન કરવા માટે નાનકડો એવો બાળા જોગી આજ ક્યાં પધારવાના છે? બોલો જ ખરા, કે ખબર નથી? બદ્રીવનમાં પધારવાના છે. ક્યાં પધારવાના છે? બદ્રીવનમાં પધારવાના છે. નરનારાયણ ભગવાન આજ આનંદની અંદર છે. ભગવાન નારાયણ નરને કહે છે, હિમાલયને તમે જઈને જલ્દી કહો. શું કહો? તા કે જાઓ, જલ્દી નીલકંઠની સેવામાં જોડાઈ જાય, ભગવાનને કાંઈ અહીં આવતા દુઃખ ન પડે એના માટેની બધી જ સેવાઓ કરાવડાવો. અને ભગવાન નારાયણે નરને ત્યાંથી મોકલી અને હિમગીરીની અંદર આવ્યા.
હિમગીરી ની અંદર જ્યાં આવ્યા ત્યારે ભગવાન નીલકંઠ એ ઠંડી ની અંદર ચાલતા ચાલતા આગળ વધતા જાય છે બદ્રીવન તરફ, અને ત્યારે સામે હિમાલય મૂર્તિમાન નીલકંઠ ની સામે આવ્યા છે. બોલો લો, કોણ આવ્યા છે? હિમાલય. હા, દેવ સ્વરૂપ મહાધારી કે હિમગીરી વર જોઈ સન્મુખ આયે ભાવ સે શ્રી હરિ કે સો. શ્રી હરિ ગિરિ નિજ નિજ નજીક હી આવત ભય જબ ગિરી મિલે આયતિ હાતિ પ્રેમ જુત જબ. દેવ સ્વરૂપ ધારણ કરી અને આજ હિમગીરી પોતે ભગવાન નીલકંઠ વર્ણીની સન્મુખ આવ્યા છે. હા, ભગવાનની સામે આવી અને શું કર્યું? તો કે હિમગીરી આવી અને ભગવાન સાષ્ટાંગ દંડવટ કર્યા છે. મન મે મહા ઉછાવ પૂછત હે કર જોરી કર ભલે આયે તુમ નાથ હમકુ પાવન કરનતિ હ. આહા, હિમગીરી આજ બે હાથ જોડી ભગવાનને વંદન કરી સાષ્ટાંગ દંડવટ કરી અને કહે છે કે નીલકંઠ મહાપ્રભુ, આજ તમે ભલે અમને પાવન કરવા માટે પધાર્યા, આજ અમારા અહોભાગ્ય છે. વિચારો લો તમે. આ કહત હે જોરી હાથ કહો સો વાહન લાયે અબ. હે નીલકંઠ, તમારા માટે હું શું વાહન લાવું? બોલો લો. હે, કારણ કે આ તો દેવતાઓ છે, આ દેવતાઓ પાસે તો જ્યાં ચિંતવન કરે ત્યાં બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય એવા આ બધા દેવતાઓ. તમારા માટે શું લાવું? પુષ્પક વિમાન લાવું? કયું વિમાન લાવું? હે, ત્યારે નીલકંઠ શું કહે છે? જો હસતા હસતા ભગવાન એમનો ભાવ જોઈ અને કીધું કે તીર્થાટન તો પગે ચાલીને જ કરવું જોઈએ. શું કરવું જોઈએ? તીર્થ. કેટલા અત્યારે આપણે પગે ચાલીને કરીએ કહો જોઈ. હે, કેટલું તીર્થાટન થાય થાય આપણાથી? હવે તો આપણે બધી સુવિધાઓ જોઈએ. હે, તીર્થાટનમાં જે ન્યાય સુવિધા જોઈએ, આશ્ચર્ય તો એ છે. તીર્થાટન જવા માટેની તો સુવિધા જોઈએ, પણ ન્યાય પાછી તીર્થાટનમાં જ્યાં જઈએ તીર્થ કરવા ન્યાય સુવિધા જોઈએ. સારી રૂમ મળશે? હે, એટલે ટોયલેટ બાથરૂમ હશે, ગાદલા સારા હશે, પથારી નીચે કરવાની છે કે બેડ છે, રૂમમાં એસી છે કે પાછું નથી? બોલો લો. હે, કેટલી ફેસિલિટી આપણે જોઈએ ત્યારે આપણાથી તીર્થ થઈ શકે. આજ નીલકંઠ વર્ણીને તાલીઓથી વધાવો, કોઈ સુવિધા વગર ભગવાન શ્રી હરિ બસ ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. હે, હા, નથી કોઈ જગ્યાએ આશા કે હું આ જગ્યાએ જઉં તો મને સારો ઉતારો મળે, મને ખાવાનું મળે, મને પીવાનું મળે, કશું જ નહીં. ભગવાન શ્રી હરિ એમના નાનકડા એવા ચાલતા જાય છે, ત્યાં કોણ હશે? હે, આધારાનંદ સ્વામી તો એવું લખે છે, 20-25 દિવસે ભગવાન શ્રી હરિ જોશીમઠથી નીકળી અને બદ્રીવનમાં પહોંચ્યા છે. કેટલા દાડે? 20-25 દાડા. આપણે તો અહીંથી નીકળવાનું હોય ને, હજુ 4 દિવસ માટે 3 દાડા માટે ખાલી અહીંથી હે ગઢડે જવું હોય, ધોલેરા જવું હોય, લોયા દવું હોય અને જોડે જોડે ભુજ લીધું હોય, હે 6 ધામની યાત્રા કરવા નીકળ્યા હોય ને તોય તે 3 દાડાથી તૈયારી કરીએ, ઢેબરા કરીએ, અથાણા ભરીએ, સુખડી કરીએ, હે મઠિયો તળીએ, પાપડી શેકી નાખીએ, ડબ્બા ભરીને કેટલું હારે લઈએ. આટલું ખાલી વિચારીએ ને તોય ભગવાનનો મહિમા સમજાઈ જાય કે આ ભગવાનથી જ થાય, આપણાથી થાય. આપણે તો બસમાં બેઠા બેઠા જવાનું તોય ડબ્બાઓ આટલા જ હોય અરે, અને ઓલાને ભગવાન તો ચાલતા જાય છે, તોય નથી એક હારે ડબ્બો, હે નથી પાણી પીવા માટેનો એક થર્મસ હારે લીધું, નથી નાનો જગ લીધો, નથી બોટલ લીધી, કશું જ નથી લીધું. બોલો લો. હા, મનુષ્ય શરીર ધારણ કરીને જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા છે એને સહન તો થતું જ હશે ને, કંઈ દુખતું હશે, વાગતું હશે, બધું થતું તો હશે જ ને. હે, એમનામ તો નહીં જ થતું હોય ને, એમનામ બધું ચાલતું હશે, અને એવી રીતે ચાલતું હોત તો ઓહો આમાં બધું લખાત જ નહીં ને, કે આટલા દિવસના ભગવાનને ઉપવાસો થયા, ભગવાન ચક્કર ખાઈને પડી ગયા. હજુ કથાઓ બધી આવશે,
આપણે સાંભળશું ત્યારે ખબર પડશે કે આપણા માટે ભગવાને કેવા તપ કર્યા છે. હા, હિમગીરી મૂર્તિમાન આવીને કહે છે કે તમારા માટે શું વાહનની વ્યવસ્થા કરું, આપ જે કહો એ વર્ણી અમે તમારા માટે લાવીએ. ત્યારે ભગવાન એને કહે છે કે તીર્થાટન તો હિમગીરી મહારાજ ચાલતા ચાલતા થાય, એના વાહનમાં બેસીને તીર્થાટન થાય એ તો પ્રવાસ થાય. શું થાય? ટૂર થાય. શું થાય? હા, એ તો છે જ ને ભાઈ. હા, જ્યાં સહન થાય ત્યાં તીર્થ થયું કહેવાય, તીર્થાટન થયું કહેવાય. શું કહેવાય? તીર્થાટન. પહેલાના સમયની અંદર એવું હતું કે જ્યારે માણસ તીર્થ કરવા માટે જતા ને તો એક ઉપવાસ કરતા, તીર્થમાં જાય તો ઉપવાસ કરે, પછી તો કે તીર્થમાં જાય તો મુંડન કરાવે. શું કરાવે? મુંડન કરાવે. ત્યાં જાય તો પછી શું કરે? વધારે ભજન કરે. અને આજ માણસ તીર્થમાં જાય તો શું કરે? પેલા તો ઘેર બેઠા બેઠા નેટ પર જોયે કઈ હોટલ સારી છે. હે, અહીંથી કેદારનાથ જવું હોય તો શું તમે પછી આ હા હા એવું કહો કે ઓહો ધર્મશાળા ઉતરીશું અમે એમ થઈ જઈને? હે, અહીં ઘેર બેઠા બેઠા આપણે ઓનલાઈન જોઈએ કઈ હોટલ સારી છે, પછી ત્યાં જમવાનું શું મળે છે પાછું એ તો ખાસ જોઈએ. હે બોલો, બધી જ વ્યવસ્થા આપણને જયારે સંપન્ન થાય ત્યારે આપણે ખાલી ભગવાનના દર્શન કરવા માટે જઈએ, બાકી પછી ન્યા જઈને પાછું તોય આવી ઠંડી હોય ન્યા કઈ માળા ફરે આપણાથી આમ બધું હલતું હોય આમ બેઠા બેઠા. બોલો, હે, અને આ કઈ ભજન થાય આમ માળા થાય, નીલ માળા થાય તો બેઠા બેઠા પછી આપણાથી થઈ. હા, આટલા ભગવાન છે. કોણ છે? ભગવાન છે. ક્યારેક તમને કોઈ એમ કે આ ભગવાન છે તમારા, તો એને ખાલી નીલકંઠ ચરિત્રની કથા સંભળાવી, ભાઈ તું પેલા સાંભળી લે અને આટલું કરી લે પછી ભગવાન છે કે નહીં તું જ નક્કી કરી લેજે, અમારે તને કહેવાની જરૂર નથી. હા, આવી જ્યાં અરસ પરસ વાત કરે છે એટલામાં તો નર ઋષિ મુનિગણો સાથે ભગવાન નીલકંઠ વર્ણીને પગપાળા સામે લેવા માટે પધાર્યા છે. મહાપ્રભુના દર્શન થયા, નરપ્રભુ અને ઋષિમુનિઓ દંડવટ કરવા લાગ્યા, દંડવટ કરીને ભગવાનને ફળ આપ્યા છે, અર્પણ કર્યા છે. નીલકંઠ મહાપ્રભુ, તમે ઘણા સમયથી ચાલતા ચાલતા એ પધાર્યા, તમારા માટે મેં ફળો લાયા છે બદ્રીવનમાંથી, આ ફળને આરોગો, તમે જુઓ આ કથા આપણને કેવું શીખવાડે છે. ભગવાન શ્રીહરિએ એ નરપ્રભુ અને ઋષિઓ સાથે થોડા આગળ ચાલતા ગયા, ત્યાં સુંદર મજાનું સરોવર આવ્યું. શું આવ્યું? ક્યાં આવ્યું સરોવર? હિમાલયમાં આવ્યું. ક્યાં આવ્યું? હવે આપણે સરોવર આવ્યું હોય તો શું થાય હિમાલયમાં? માઘ મહિનાની ઠંડી પડતી હોય અને આપણા ગામમાં સારું તળાવ હોય અને ત્યાં નાવા જવાનું હોય કે આજે આપણે મહિનાની અંદર એક વાર નાહ્યા માઘ મહિનામાં, તો વિચારીએ કાલ સવારે કેટલા વાગે જઈશું, જઈશું તો તરત શું કરશું? હે, અને આ તો બદ્રીવનની નજીક પહોંચ્યા અને ભગવાન શ્રીહરિએ જળનું સરોવર જોયું. જ્યાં સરોવર જોયું ને ભગવાન શ્રીહરિ કે અમારે સ્નાન કરવું છે. શું કરવું છે? ત્યાં તો નરપ્રભુએ કીધું, ભગવાન આમાં સ્નાન તમારાથી ના કરાય, બાલા જોગે આમાં સ્નાન તો અહીંયા રહેવા વાળા જે રોજના ઋષિ મુનિઓ છે જેનું શરીર આ તાપમાનની અંદર શું કહેવાય મેન્ટેન થયેલું છે એ જ નાહી શકે, બાકી તમારા જેવા જે નીચે રહેવા વાળા વ્યક્તિઓ અહીં આવીને નાહીને તો એના હૃદયની અંદર સીધા જ લોહીની જગ્યાએ બરફ જામી જાય એવું આ ઠંડુ પાણી છે. બોલો, પણ આ તો હતા કોણ પાછા? ભલે ને બાલ સ્વરૂપે હતા પણ હતા કોણ? અલે હતા કોણ? હા, ભગવાન હતા. હે, નરપ્રભુને થોડોક તો ચમત્કાર બતાવવો પડે ને કે ભાઈ હું ભલે આમ દેખાવ છું નાનકડો આમ તો, પણ હું કઈ નાનકડો છું નહીં. ભગવાન કે અમારે તો નાવું જ છે, જે થવું એ ભલે થતું, ભગવાનની ઈચ્છા હશે એવું થશે. એમ કરીને ભગવાન નીલકંઠ તો સ્નાન કરવા માટે સરોવરમાં પડ્યા. સરોવરમાં પડી ભગવાન સ્નાન કરી બહાર આવી કમંડળામાં જળ લાવ્યા, જળથી શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવ્યું. શું કરાયું? સ્નાન કરાયું.
વચમાં ખબર નહીં 20-25 દાડાનો આ સમય, એની અંદર ભગવાનને કંઈ ખાવા મળ્યું કે નહીં મળ્યું, પણ જ્યારે સરોવર આવ્યું ને સ્નાન કર્યું, ભગવાનને સ્નાન કરાવી, પૂજા કરી અને ભગવાનને જે કંઈ ઋષિમુનિઓ ફળ લાયા હતા ને એ બધા ધરાવ્યા. વિચારો, ધરાવી પ્રસાદીના એ ફળ એ પોતે થોડા જમ્યા અને બીજા પ્રસાદીના ફળ બધા જ ઋષિમુનિઓને આપી દીધા. વિચારો, આ ભગવાન છે. અને આ ભગવાન આપણને શીખવાડે છે કે જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ આવી જાય તોય આપણે તો એક દાડાનો ઉપવાસ ખાલી કર્યો હોય ને, શું કર્યું હોય, ઉપવાસ એક દિવસનો કર્યો હોય ને, તોય બીજે દાડે હવાર પડે, એ પૂજા પણ 5-15 મિનિટ ચાલતી હોય ને, એની અંદર કેટલા સમયમાં પૂરી થઈ જાય? 5 મિનિટમાં તો પૂજા પૂરી. હે, અને એમાં જો મહારાજ જેવો હોય તો ઓહો, રાત્રે 12 વાગ્યાની રાહ જોઈને હું તો બેહું ક્યારેક કે ક્યારે 12 વાગે ને પછી સ્નાન કરું, સ્નાન કરીને એ પૂજા કરીને રાત્રે પારણા કરું ત્યારે જ મને ઊંઘ આવે. બોલો લો. હે, હા, ક્યારેક ક્યારેક થાય એવું, એવું નહીં કે ના થાય એવું. ત્યારે ભગવાનને કેટલી ધીરજ હશે એવું કહો કે નહીં, જ્યાં સુધી સ્નાન ન થાય, જ્યાં સુધી ભગવાનનું પૂજન અર્ચન ના થાય, ભગવાનને જ્યાં સુધી જમાડાય નહીં ત્યાં સુધી મારે જમવું નહીં. એટલે આની અંદરથી આપણે શીખવાનું, આપણા ઘરની અંદર હોય, બહાર ગયા હોય, જમવાની વ્યવસ્થા ભગવાનની મૂર્તિ સાથે ન હોય, કંઈ વાંધો નહીં, પહેલાં ભગવાનને જમતા પહેલાં મનોમય 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ માનસી પૂજા કરીને જમાડો. માનસી પૂજા તો કરતા ખબર ને, હે, આંખો બંધ કરીને એ બે હાથ ખોળામાં મૂકી દેવા, હે ભગવાનને આપણે મનોમય બોલાવવા, હે મહારાજ અત્યારે બપોરનો સમય થયો છે, આપ જમવા માટે પધારો, ભગવાન આપણે ત્યાં પધારે છે એવી ભાવના કરી ભગવાનને પછી આપણે સુંદર મજાના બાજોટ ઢાળી દઈએ. આગળ સુંદર મજાનો બાજોટ મૂકીને એના ઉપર થાળી મૂકીએ, એમાં નાની નાની વાટકીઓ મૂકીએ, ચમચી મૂકીએ અને પછી ભગવાનને એ વસ્ત્ર ઉતારીએ, અલંકારો ઉતારીએ અને પછી ધોતી પહેરાવીને ભગવાનને એ બેહાડીએ. સામે થાળ મૂક્યો હોય, થાળની અંદર આપણે પીરસીએ, આપણને ખાવા મળે કે ના મળે, આપણે ક્યાં બાપાનામાં 1 રૂપિયો જવાનો છે? તઈ ફોનાની ડીશ મૂકો ને તઈ, એ ગરીભગત તો એટલો ચીંગુ માનસી કરે ને તો એમાં ઘીવાળી રોટલી ભગવાનને ના ધરાવે, કોરી રોટલી ધરાવે. બોલો. અને પેલું મનોમય આમ ભગવાનને જમાડતો હોય ને તો ભગવાનની આમ, આ તો જો મનોમય ધરાવવા તો તમારો કેવો ભાવ ને કેવો પ્રેમ છે એના ઉપર છે. ભગવાનને તમે આમ એ આમ લાડવો એક મૂક્યો હોય, પછી એ ભગવાન જમતા હોય, થોડો અડધો પૂરો થાય, તમારો ભાવ હોય તમે આગ્રહ કરો, મહારાજ બીજો લો ને, શું કહો તમે? માનસી પૂજામાં આવી રીતે માનસી પૂજા થાય, આ શીખવાડું છું, આવી કરવી. હા, ભગવાનમાં હેત કરવાનું સાધન એટલે માનસી પૂજા પણ એક છે. ભગવાનને આપણે આગ્રહ કરીએ, મહારાજ એક બીજો જમો ને. મહારાજ કે ના, હવે નહીં હો, હવાર નાસ્તો બહુ વધારે થઈ ગયો તો હજુ પેટની અંદર હલ્યું નથી, કંઈ મળવાનું નથી, ચિંતા ના કરશો, હે, હવે નહીં, આપણે આગ્રહ કરીએ, નહીં મહારાજ એક જમો ને, થોડું વોકિંગ કરીશું આપણે હારે હારે અને પછી તમારા એ 1.5 વાગશે એટલે ઉડાવી દેશું, બસ ચિંતા ના કરતા તમે. અને મહારાજને પછી એવી રીતે જમાડી. અને ક્યારેક આપણે છે ને સારું બનાવ્યું હોય ને મહારાજ વખાણ કરતા હોય, આ હા હા આ તો શું ફ્રૂટ સલાડ બનાવ્યું છે, હે ફ્લેવર નાખ્યો છે, આ હા સુગંધ આવે છે, બહુ મીઠો છે, લાવો ને ભગત એક વાટકી લાવો ને. આપણે કહીએ ના ના હો મહારાજ ડાયાબિટીસ થઈ જાય, બહુ વધારે નહીં, આ એક જ વાટકી જમાય, ના ના ભગત હાલો ને મને બહુ સારો લાગે છે. આવી રીતે થાય માનસી પૂજા. તે એક દિવસ તો મહારાજથી રહેવાયું નહીં તો મહારાજ પ્રગટ થયા કે કોડા તારા બાપનું ક્યાં ઘી જાય છે, હે આમાં તો લગાવીને મને ખવડાય. બોલો લો. હા, આમાં પ્રગટ થાય ભગવાન. એટલે બે રસ્તા છે, કાં એક છે ને ચિંગુસાય કરો તોય ભગવાન પ્રગટ થાય, અને એક બહુ ઉદારતા વાપરો તોય ભગવાન પ્રગટ થાય. હવે કેવી રીતે ભગવાનને પ્રગટ કરવા છે આપણા હાથમાં છે. હે, જુઓ, રાવણ હતા, કંસ હતો, શિશુપાળ હતો, આ બધા એટલા બધા ડેન્જર હતા, રાક્ષસો હતા ને બધા આમ, હે, પણ એને એટલી બધી ક્રૂરતા ફેલાવી ને તોય ભગવાન પ્રગટ થઈ ગયા, થયા કે ના થયા? છેલ્લે મારવાય પણ આવ્યા કોણ? આવે ખરા, એ વાત પાકી. હા
અને ક્યાં પછી એવા સારા ભગત થઈ જાય, ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા, નરસિંહ મહેતા જેવા, દાદા ખાચર જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, તો પછી ભગવાન પ્રગટ થઈ જાય, એમાંય થઈ જાય. બોલો લો, કેમાં આપણે કરવા છે? એ કોના હાથની વાત છે? આપણા હાથની વાત છે. એટલે ભગવાન શ્રી હરિ અહીંયા આવી રીતે સુંદર મજાના ફળ ધરાવ્યા અને ધરાવી પોતે જમ્યા, બધા મુનિઓ હતા એમને આપી દીધા. બધા આનંદથી વાતો ચિતો કરતા કરતા હવે બદ્રીવન તરફ જઈ રહ્યા છે. અને ત્યારે બદ્રીવનની અંદર ભગવાન નારાયણને ખબર પડી છે કે અમારા આશ્રમમાં કોણ આવે છે? ભગવાન નીલકંઠ પધારે છે. નર નારાયણ તપ કરત આશ્રમ એ સો જોઈ, સો આગે આવત ભયે મહાલોકિક સોઈ. શ્રી હરિ નજીક આયે તબ નારાયણ મુનિ જે, સન્મુખ આયે દોર કે આનંદ મુનિ સંગ સે. ભગવાન નારાયણને જ્યાં ખબર પડી કે આપણા આશ્રમની નજીક હવે કોણ આવવા લાગ્યા છે? નીલકંઠ પ્રભુ આવે છે. અને ત્યાં તો આશ્રમની અંદર ઋષિમુનિઓ હતો, એને કહેવા લાગ્યા નારાયણ ભગવાન સ્વયં, ઋષિઓ સૌ તપને મૂકી અને જલ્દી જલ્દી બધા ભેગા થાવ, ભેગા થાવ, અત્યારે તપ મૂકી દો, વ્રત મૂકી દો, જપ મૂકી દો, હવે સાક્ષાત જેનું આરાધન કરી રહ્યા છીએ એ આપણે ત્યાં પધારી રહ્યા છે, આપણે એમના દર્શન કરવા માટે જવું છે. આ બાજુ નર ભગવાન સાથે ભગવાન નીલકંઠ ઉતાવળા થાય છે કે હવે અમારે કોના દર્શન કરવા છે? નારાયણના દર્શન કરવા છે. નારાયણની ઈચ્છા છે કે અમારે કોના દર્શન કરવા છે? નીલકંઠના દર્શન કરવા છે. બંને બાજુથી દોડતા દોડતા ઋષિઓ આવે છે, આ બાજુથી ભગવાન આવે છે. અને દોડતા દોડતા જ્યાં એકબીજાના દર્શન થયા છે, જ્યાં નર પ્રભુ ભગવાન નીલકંઠના ચરણમાં પડે, ભગવાન નીલકંઠ નર ભગવાનને ઉપાડી અને એકબીજાએ એકબીજાને બાહોપાસની અંદર લઈ લીધા છે. આજુબાજુમાં ઋષિમુનિઓ ઉભા છે, બધાએ જય જયકાર કર્યો છે. બોલો, નીલકંઠ વર્ણી મહારાજ ની જય. બોલો, નર નારાયણ ભગવાન ની જય. બદ્રીવનની અંદર આ દિવ્ય વાતાવરણ થઈ ગયું છે. ભગવાન નીલકંઠના ઋષિમુનિઓએ દર્શન કર્યા, બધાને આનંદ આનંદ થઈ ગયો છે કે આહો, આવું સ્વરૂપ તો આજ આપણી નજરની સામે પહેલીવાર દર્શન થયા. બધા આનંદની અંદર આવ્યા છે. ભગવાન નારાયણ ભગવાન નીલકંઠનો હાથ પકડી બધાની સાથે સાથે આજ બદ્રીવનના આશ્રમની અંદર લઈને ચાલતા થયા છે. ભગવાન નારાયણ આજ નીલકંઠને જોઈ એટલું બધું હૃદયની અંદર આનંદ થયો છે, એટલો બધો આનંદ થયો છે. થોડી વાર થાય ને ભગવાનને એક નજરે જોયા કરે, થોડી વાર થાય ને ભગવાનને એક નજરે જોયા કરે, એટલું બધું ભગવાન સાથે મિલનને હેત થઈ ગયું, પ્રેમ થઈ ગયો. જે બદ્રીવનના ઋષિઓ હતા ને એનો તો વારો જ ના આવ્યો પહેલા દિવસે. શું ના થયું? ભગવાનના દર્શન કરવાનો, સ્પર્શ કરવાનો વારો જ ના આવ્યો. નારાયણ ભગવાન જ નીલકંઠની સાથે ને સાથે, નારાયણ ભગવાન જ નીલકંઠની સાથે ને સાથે. બોલો લો, સાંજ પડી ગઈ, સાંજ થઈ, રાતનો સમય હતો. ભગવાન શ્રી હરિ આસો સંવંત 1849ના કાર્તકની અંધારી આઠમે બદ્રીવનની અંદર પધાર્યા છે. ક્યારે પધાર્યા છે? કાર્તક મહિનાની અંધારી આઠમને દિવસે મહાપ્રભુ નરનારાયણના આશ્રમમાં પધાર્યા છે. અંધારું છવાયેલું છે, ભગવાનના દર્શન કોઈને થતા નથી. સુંદર મજાનું આસન છે, ભગવાન નીલકંઠ એના ઉપર બિરાજે છે, સામે નરનારાયણ ભગવાન અને ઋષિમુનિઓ ભગવાનના દર્શન અને અમૃત વાણી સાંભળવા માટે બેસી ગયા છે. અને ત્યારે અગ્નિનારાયણને એમ થયું કે અહો, અત્યારે મારે સેવાનો લાભ છે. આ અંધારું છવાયેલું છે, હું મૂર્તિમાન જૈન મસાલો પ્રગટાવું અને ત્યાં અંજવાળું કરું તો ઋષિમુનિઓને ભગવાનના દર્શન થાય, નરનારાયણ ભગવાન મારા ઉપર રાજી થાય અને નીલકંઠના મને પણ દર્શન થાય. એટલે ત્યાં અગ્નિનારાયણ સ્વયં પધાર્યા, મસાલોના અંજવાળા થયા. જેમ સૂર્યનારાયણનું અંજવાળું થયું હોય અને દિવસનું અંજવાળું હોય, એવું આજ બદ્રીવનની અંદર રાત્રે ઘોર અંધારાની અંદર આજ એટલો સુંદર મજાનું
અંજવાળું છવાઈ ગયું છે. ભગવાન નારાયણ અગ્નિ નારાયણ ઉપર બહુ રાજી થયા. નીલકંઠ વર્ણી સુંદર મજાની વાતો કરે છે કે તમે આ ભગવાનને રાજી કરવા માટે આટલું તપ કરી રહ્યા છો, વ્રત કરી રહ્યા છો, આ નરનારાયણના આશ્રમની અંદર, બદ્રિકાશ્રમની અંદર, એટલે કે બોરડીનો આશ્રમ છે. આ કેનો આશ્રમ છે? બોરડીનો. એ બોરડીઓની અંદર બોરાઓ આવે છે, ત્યાં શું આવે છે? બોરાઓ. એ બોરુ કોઈક કોઈક ઋષિ એવા છે કે એ એટલી બધી તપશ્ચર્યાને સાધનાઓ કરી છે, એક બોરું ખાય ને તો 6 મહિના સુધી એને ભૂખ ન લાગે. કેટલા મહિના સુધી? 6 મહિના. કોઈ કોઈની એવી સાધનાઓ છે, એવી સાધનાઓ છે કે એ એક બોરું ખાલી ખાય ને એને વર્ષ સુધી ભૂખ ન લાગે. આ ગપ્પા નથી મારતો, સાચી વાત કહું છું, શાસ્ત્રમાં લખાયેલી વાત કહું છું. બોલો, લાવવા જેવા છે ને બોરા આપણે કે નથી લાવવા જેવા? પણ પેલા આપણી સાધના એવી હોવી જોઈએ ને, હે? નકર બદ્રીવનનું બોર આવે તો આપણે તો પાછું હવાર ખાઈએ તો બપોર ગોતવા જ નીકળીએ, ક્યાં કંઈક મળે છે, ઢાંકણા ઊંચા કરવાનું ચાલુ કરી જ દઈએ. હે, આ એવી સાધનાઓ કરતા હતા. એ સાધનાના પુણ્ય પ્રતાપે એક બોરાની અંદર એટલી બધી સામર્થ્ય હોય કે એને 6 મહિના સુધી ભૂખ જ ના લાગે. બોલો. હા, એટલે આજ નીલકંઠ પ્રભુ કહે છે કે તમે અહીંયા આટલું બધું ભગવાનને રાજી કરવા માટે તપ કરો છો, વ્રત કરો છો, અને એટલા માટે આજ અમે તમને બધાને શું આપવા માટે આવ્યા છીએ? દર્શન આપવા માટે આવ્યા છીએ. ભગવાન નીલકંઠ વર્ણી આ બદ્રીવનની અંદર 3-3 માસ સુધી રોકાયા છે. કેટલા માસ? 3 મહિના સુધી રોકાયા છે. ભગવાન નીલકંઠ રોજ ઋષિમુનિઓ બધા તપ કરતા હોય, માળા લઈને ભગવાન નીલકંઠ ફરતા હોય, ફરતા ફરતા પાછા ભગવાન નીલકંઠ બધાની વચ્ચે ઊભા રહે, એક પગ ઊંચો રાખે અને એક પગ જમીને હોય, બે હાથ ઊંચા રાખી માળા ફેરવી અને તપ કરે. ભગવાન શ્રી હરિ એટલું તપ કર્યું, એટલું તપ કર્યું, પોતાનું શરીર ક્રૂસ કરી દીધું. બિચારો હવે ભગવાનના હાડકાઓ દેખાવા માંડ્યા છે, પાંસળીઓ દેખાવા માંડી છે. કારણ કે ન્યા કઈ થોડા હતા કે રોજ ઢેબરા ખવડાવે. આ હા, ભાઈ તો બદરી નાથની અંદર મજા હતી, હે, કે ઓલા પૂજારી આવે ને એ ભગવાનનો થાળ જમાડીને સીધો થાળ આવે. અહીં કઈ થાળ આવવાનો નતો એવો, અહીં તો ભૂખ લાગે તો વધી વધીને મળે, શું બોર મળે, હે? આવી રીતે ભગવાન શ્રી હરિ બદ્રીવનની અંદર 3 મહિના સુધી કઠિન તપ કરી ઋષિઓને ઉપદેશ આપ્યો છે કે આવું તપ કરી અને ભગવાનને શું કરવા? પ્રસન્ન કરવા. ભગવાન નીલકંઠ મહાપ્રભુ હવે વિચારે છે કે હવે મારે માનસરોવર જવું છે. ક્યાં જવું છે? માનસરોવર. કોણ કોણ ગયા છે માનસરોવર? એક જણ ગયા છે. તું જ ગયો છે? ઓકે, હું ગયો છું એમ. હા, માનસરોવરની અંદર હંસો છે. શું છે? હંસ છે. એ હંસને જોવા માટે ભગવાનને જવું છે. એ હંસને જોઈ અને ભગવાન નીલકંઠ વિચારે છે કે હું જ્યારે ભગવાન સ્વામિનારાયણ રૂપે ગુજરાતની અંદર જઈશ ત્યારે એની અંદરથી હું પરમ હંસ બનાવીશ. શું બનાવીશ? અને એટલે આપણે રોજ બોલીએ છીએ, બોલો 500 પરમ હંસ રીતે. હંસ ભગવાન ત્યાં જોઈને આવ્યા હતા અને હંસને જોઈ અને ભગવાને પરમ હંસ બનાવ્યા. હા, ભગવાન છે ને ખાલી એમનામ ફરીને બહાર આવી નથી ગયા. ભગવાન સ્વામિનારાયણ એટલા બધા વિચક્ષણ હતા, જ્યાં જ્યાંથી જે જે વસ્તુ સારી લાગે ને બધી જ ભગવાને લાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બધું જે પ્રસ્થાપિત કર્યું. હા, એટલે સિસ્ટમ બધી ભગવાન આ વિચરણ કર્યું ને જે, હે ભગવાને, એની અંદરથી બધું સારું સારું હતું એ આપણા માટે લેતા આવ્યા અને પછી એને પ્રસ્થાપિત કર્યું. હા, એટલે તો સ્વામિનારાયણ સંપ્રદાય VIP સંપ્રદાય લાગે ને. કેવો લાગે? હા, રિયલમાં આવું કોઈ જગ્યાએ હોય ને અને એ તરત ક્યાં આવે બધાની તઈ પછી. હા, એવું છે. એટલે ભગવાન નીલકંઠ હવે નક્કી કરે છે કે મારે ક્યાં જવું છે? માનસરોવર જવું છે. ભગવાન નારાયણ અને નરની પાસે વિનંતી કરે છે, હવે અમે 3-3 મહિના સુધી અહીંયા રોકાયા, હવે અમને રજા આપો અને અમારે ક્યાં જવું છે? માનસરોવર જવું છે. નરનારાયણ ભગવાન પ્રાર્થના કરે છે કે પ્રભુ અત્યારે આ ઠંડી છે,
માનસરોવર ની અંદર તો બધું બરફ બરફ છવાયેલો હશે, કૈલાસ ની અંદર તો ઉનાળામાં જવતો હોય બરફ છવાયેલો હોય, તો અત્યારે તો ઠંડીનો સમય છે, અત્યારે તો કેટલી ઠંડી હશે ત્યાં. હમણાં થોડો સમય રોકાઈ જાઓ તો બહુ સારું. એટલે આજે ભગવાનને આપણે કહીએ કે બદ્રિક આશ્રમમાં ભગવાન આજનો દાડો રોકાવો, આવતીકાલે પાછા આપણે માનસરોવરની યાત્રાએ નીકળીશું. અને ભગવાન શ્રીહરિ બે દિવસથી રહી જતું હતું એટલે મને આજ કોકે કાલે કીધું કે ભાઈ તમે ભૂલી જાઓ છો હમણાં થોડું, એટલે જ્યોતિર્મઠથી ભગવાન નીકળી અને આજ ક્યાં પધાર્યા છે, બદ્રીવન ની અંદર પધાર્યા. એની વચ્ચે વચ્ચે જ્યોત સે જ્યોત જગાતી ચલો બદ્રીવન ની અંદર આવ્યા છે. રાહ મે આવે જોગી ન જોગી કાલે ભગવાન ક્યાં પહોંચશે પછી, માનસરોવર માં ઠંડી વધારે હશે, તાપડા લઈને આવજો કાલે, હા લાકડા જોડે લેતા આવજો, તાપણા કરજો, એટલે એના કરતા મનોમય કરજો, હા નગર અહીં બધું હળગાવશે પણ આ લોકો હું આવું ત્યાં ધુમાડો કરી મૂક્યો હોય કે કાલ નતું કીધું તમે તાપણા કરવાના, હે આપણે મનોમય યાત્રા કરવાની છે. કઈ યાત્રા કરવાની છે, મનોમય, હા. અને ઢીકડા ઢોકળા ને ઢેબરા ને મઠિયો બટિયો ને અડદિયો લાવો હોય તો એ પણ ઘેરથી લઈને આવવાનો, અહીંથી નહીં. ક્યાંથી લેતા આવજો, ઘેરથી લેતા આવજો. તો અત્યારે ભગવાનને બદ્રીવન ની અંદર રાખી દો મિનિટ હરિનામ સંકીર્તન કે સાથ આજ પાંચમા દિન કી કથા કો પૂર્ણાહુતિ કરેંગે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
સ્વામિનારાયણ.